આ વાર્તા છે એમેઝોનના જંગલોની, કે જ્યાં નાની ચકલી હવે મોટી થઈ ગઈ હતી. તેને બે નાના બાળકો હતા. બાળકો હજુ એટલા મોટા નહોતા થયા, તેથી તેઓ હળવે હળવે ધરતી ઉપર ઉડતા હતા અને બંને બાળકો એકબીજા સાથે ખૂબ જ ઝઘડતા હતા. એકવાર નાની ચકલીના બાળકે કોઈ બીજી ચકલીના માળામાં જઈને તેનું ખાવાનું ચોરી લીધું. જ્યારે નાની ચકલીને આ વાતની ખબર પડી ત્યારે તેને અને તેની નાની બહેનને ખૂબ જ દુઃખ થયું. પછી નાની ચકલી પોતાના બાળકને કહે છે, બેટા પિંકુ, આ તે જે કામ કર્યું છે તે બહુ જ ખોટું કામ છે. તારે આવું નહોતું કરવું જોઈતું. મમ્મી, મને માફ કરી દે, હવેથી હું એવું નહીં કરું. બેટા, હું તને વઢી નથી રહી કે ગુસ્સો પણ નથી કરી રહી, બસ સમજાવી રહી છું કે આવા કાર્યો ખરાબ હોય છે, નહીં તો તેના પરિણામ ખૂબ ખોટા હોય છે. ખોટું પરિણામ? માં, એનો શું મતલબ છે? મને કઈ ખબર ના પડી. તને સારી રીતે સમજાવવા માટે હું તને એક વખતની વાત કહું. હા મમ્મી, કહો. એક વખતની વાત છે, જંગલમાં એક કાલું કાગડો રહેતો હતો. તે ખૂબ મસ્તી કરતો હતો. કાલું કાગડો હંમેશા બીજાનું ખાવાનું ચોરતો હતો અને કોઈનું પણ ઘર બનવા દેતો ન હતો. પછી એક વાર વરસાદ આવવાનો હતો તો બધા પક્ષીઓ તેની તૈયારીમાં લાગી જતા હતા, પણ કાલું કાગડો ના તો પોતાનું ઘર બનવા દેતો અને ના તો બીજાને બનાવવા દેતો. પછી તે પીળી ચકલીની પાસે જાય છે. અરે પીળી ચકલી, મને તારામાંથી થોડું ખાવાનું આપને. જ્યારે મને કાલે ખાવાનું મળશે ત્યારે એમાંથી હું તને આપી દઈશ. આજે મને ખૂબ જ ભૂખ લાગી છે. ઠીક છે કાલું કાગડા, આજે તું મારું ખાવાનું લઈ જા, પણ તું પાછું આપતો જ નથી અને ફરીથી માંગવા પણ આવી જાય છે. મને માફ કરી દે, પણ આ વખતે હું તને પાકું આપી દઈશ. પછી કાલું કાગડો ત્યાંથી ખાવાનું લઈને જતો રહે છે અને જઈને એક ઝાડની પાછળ છુપાઈ જાય છે અને રાહ જુએ છે કે ક્યારે પીળી ચકલી તેના ઘરમાંથી બહાર નીકળે અને ક્યારે તે તેનું ઘર ખરાબ કરે. જેવી પીળી ચકલી તેના માળામાંથી ઉડીને બહાર જાય છે, કાલું કાગડો પીળી ચકલીનો માળો ખરાબ કરી દે છે. પછી પીળી ચકલી આવીને તેના માળાને જોઈને રડતી રડતી બોલે છે, હે ભગવાન, આ શું થઈ ગયું? કોણે મારો માળો ખરાબ કરી નાખ્યો? અને વરસાદનો સમય તો આમ પણ ચાલુ છે, ક્યારે વાતાવરણ ખરાબ થઈ જાય કઈ જ ખબર નથી. જે દુષ્ટે મારો માળો ખરાબ કર્યો છે તેને મારે બધું લાગશે, તેની સાથે પણ ખૂબ ખરાબ થશે. કાલો કાગડો બીજા ઝાડ ઉપર બેઠો બેઠો આ બધું જોઈને હસે છે અને બાકી પક્ષીઓની સાથે પણ તે તેવું જ કરતો. કાલું કાગડો ક્યારે બીજાની મદદ નહોતો કરતો. એકવાર એક ઝાડની ડાળખી તૂટી ગઈ હતી તો ઝાડે કાલું કાગડા પાસેથી મદદ માંગી. કાલું કાગડા, મારી મદદ કરને, મારી અડધી ડાળખી તૂટીને લટકી રહી છે, જેના કારણે મને ખૂબ જ દુખે છે. તું તેને આખી તોડી આપીશ? હું તારી મદદ કેમ કરું? પોતાનું કામ જાતે કરો, અને એમ પણ મારી પાસે સમય નથી. કાળુ કાગડા, તારાથી ખરાબ આ જંગલમાં કોઈ નથી. અજાણ્યા લોકો પણ એકબીજાની મદદ કરે છે, અને તું તો મને આટલા વર્ષોથી ઓળખે છે અને મારા ફળ પણ ખાઈ જાય છે, છતાં પણ તું મારી મદદ નથી કરતો. હા તો મારી પાસે મદદ માંગી જ કેમ? મેં થોડું કીધું હતું કે મારી પાસે મદદ માંગ. પછી કાલું કાગડો ત્યાંથી જતો રહે છે અને પછી તે રાત્રે ત્યાં વરસાદ આવી ગયો અને કાલું કાગડા પાસે ના તો કંઈ ખાવા માટે હતું અને ના તો સુવા માટે ઘર, કારણ કે તેણે ઘર બનાવ્યું જ ન હતું, જેના કારણે તેણે આખી રાત વરસાદમાં અને ભૂખ્યા પેટે જ વિતાવી, જેનાથી તે ખૂબ જ બીમાર થઈ ગયો. ત્યારબાદ જંગલમાંથી તેને કોઈએ મદદ જ નહીં કરી અને આ રીતે તે તડપીને મરી ગયો. તો પિંકુ બેટા, ખબર પડી તને કે બીજાના સાથે ખોટું કરવાથી શું થાય છે? અને ચોરી તો ખૂબ જ ખરાબ કાર્ય છે,
બીજાને પૂછ્યા વગર વસ્તુ લઈ લઈએ એ ખૂબ જ ખોટું કાર્ય છે. હા મમ્મી, કાલુ કાગડાની હાલત તો ખરાબ થઈ ગઈ જ્યારે તેની મદદ કોઈએ ના કરી. ખરાબ માણસોની સાથે કોઈ જ નથી રહેતું અને તેમને પ્રેમ પણ નથી કરતું. મમ્મી, હવે તો હું આજ પછી ક્યારે પણ ખોટું કામ નહીં કરું. મારે કાળું કાગડાની જેમ નથી બનવું જેની સાથે કોઈ વાત પણ નહોતું કરતું કે ન તો કોઈ તેની સાથે રમતું હતું. હું તો એક સારી ચકલી બનીશ. આ થઈને સારી વાત. નાની ચકલી આ વાર્તા સંભળાવીને શીખ આપે છે કે કોઈ જરૂરિયાતવાળાને આપણી જરૂર હોય તો આપણે તેની મદદ કરવી જોઈએ, અને જો આપણે કોઈનું પણ ખોટું કરીએ છીએ તો આપણી પાસે પણ એટલું જ ખરાબ થાય છે કે જેટલું આપણે બીજા સાથે કરીએ છીએ, અને આપણે જે ખોટા કામ કરીએ છીએ તેનું પરિણામ પણ આપણને આ જન્મમાં જ મળે છે, અને ચોરી કરવી એ તો ખૂબ ખરાબ વાત કહેવાય. ચોરી કરવાની જગ્યાએ આપણે બધાને મદદ કરવી જોઈએ.